વડોદરામાં ડાયમંડ જ્યુબિલી કોટેજ ઇન્ડસ્ટ્રીઝ ઇન્સ્ટિટ્યૂટ તાલીમ કેન્દ્ર ખાતે હાટ સેન્ટર સહિત વેચાણ કેન્દ્ર ઊભું કરવાની જાહેરાત રાવપુરા વિધાનસભાના ધારાસભ્ય બાળકૃષ્ણ શુક્લએ કરી હતી. આ તાલીમ કેન્દ્ર 2016માં બંધ થયું હતું, તેથી આ રમણીય સ્થળ ખાતે નાના હસ્તકલા તેમજ અન્ય કલાના વેપારીઓ માટે કાયમી સ્ટોલની સુવિધા તેમજ આ શીખવા આવતા કલાકારો માટે પણ સુવિધા વડોદરા હાટમાં ઊભી કરાશે. આ ઉપરાંત આ સ્થળે એક મિની એમ્પી થિયેટર અને પરંપરાગત ગુજરાતી વાનગીઓનો ફૂડ સ્ટોલનું આયોજન વડોદરા હાટ હેઠળ કરવામાં આવ્યું છે. આજે જે પ્રમાણે અકોટા સ્ટેડિયમ ખાતે આખા ગુજરાતના કારીગરો દ્વારા હાથ વણાટની વસ્તુ અને તમામ વસ્તુનું જ્યારે એક્ઝિબિશન કમ સેલનું જે આયોજન કરવામાં આવ્યું છે, પ્રદર્શની કરવામાં આવી છે, એ જ પ્રકારનું હાટ એટલે કે આપણે જેને વડોદરા હાટ કહી શકાય, એક એવું વાતાવરણ કે જેમાં ત્યાં એમ્પી થિયેટર બની શકે છે. આ એટલી વિશાળ જગ્યા છે કે અહીંથી પણ એક દરવાજો, અહીં એક એન્ટ્રી થઈ શકે છે, એન્ટ્રી એક્ઝિટ અહીંથી પણ એક દરવાજો થઈ શકે છે, એક મલ્ટી લેવલ પાર્કિંગ પણ થઈ શકે છે જેના કારણે ખૂબ વાહનો અંદર આવી શકશે. તેની સાથે સાથે લગભગ 60-70 એવા એક્ઝિબિશનના એક કેબિનો બનશે કે જેના અંદર પરમનન્ટ સ્ટ્રક્ચર હશે કે જેમાં કારીગરો આવીને પોતાના બધું સામાન વિક્રી માટે પણ મૂકી શકશે અને પ્રદર્શની માટે પણ મૂકી શકશે.